હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે સવારના વાગ્યા છે, સવાર તો ન કહેવાય, હવે તો બપોર થઈ ગઈ, 12:15 વાગ્યા છે. અને બસી બેગ ને બધું ખાલી કર્યું, અમુક વસ્તુઓ ગેજેટ્સની બધું હતું છૂટું પાડીને અલગ અલગ મૂકતો હતો. હજી ઘણી બધી વસ્તુઓ બાકી છે, જેમ કે આ જોઈ લો, આ કાર્ડ્સ ઘણા બધા મિક્સ છે, એ બધું અલગ અલગ કરીશ, ડોક્યુમેન્ટ્સની બધું છે. એમ તો ઘણું બધું કામ છે બાકી, પણ એ ચાલુ છે સવારનું. અને હવે થોડુંક દુબઈ રહીને થોડીક સ્કીન આમ તમે જો આમ મોઢા ઉપર થોડીક રોનક ઓછી દેખાય છે, એટલે ક્લીનઅપ કરાવવા જાઉં છું. મારા રેગ્યુલર સલૂનવાળા એક ભાઈ છે, રવિભાઈ કુમાર હેરાટ, ત્યાં આગળ પછી આવીને હવે આગળની આજે બધી પ્રોસેસ ચાલુ થશે. 12:30 આવીને મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયો છું ને હવે નીચે જાઉં છું. આજે પહેલો દિવસ છે એટલે બેને બનાવ્યો છે શીરો મારા માટે, અને મારું મન પસંદ શાક બનાવ્યું છે. જલ્દી નીચે જઈને તમને બતાવું. આજે તોરણ દાણાનું શાક જે મને પ્રિય છે, ભીંડા બટેટાનું શાક છે, રોટલી છે, પાપડ છે, ભાત છે, સલાડ છે, શીરો છે, છાશ છે. અત્યારે વાગ્યા છે 5:30 અને આજ ફર્સ્ટ ડે છે હજી રાજકોટમાં, પણ આજે એક સાંજના વિડીયો શૂટ કરવા જઈ રહ્યા છીએ. કાંઈ ખબર નથી, મને વચ્ચે 2-3 લોકોની મેસેજ આવ્યા હતા ઇન્સ્ટાગ્રામ ફેસબુક એના ઉપર, તો આજે ફાઇનલી જગ્યા ઉપર વિઝિટ કરવા જાઉં છું. એની પહેલાં હું એકવાર ગયો હતો ત્યારે જગ્યા નહોતી મળી મને, આજે ફરી ટ્રાય કરું છું, જો હશે તો હું વિડીયો શૂટ કરીશ. યશભાઈની રાહ જોઉં છું, એને બોલાવ્યા છે, એના માટે ચોકલેટ લઈ આવ્યા છે, રાખી છે, આવતો જઈશ રસ્તામાં હશે અત્યારે. બાઇકની હાલત જો, પૈસા દઈ સાફ કરવાના તોય મારો બોટો કરતો નથી. હવે જો આ ફ્રેશ જ છે, એટલે આ લગભગ 1-2 દિવસમાં જ કોકે આ કર્યું છે. આ નળી કાપી નાખી છે, પેટ્રોલ કાઢી નાખ્યું સાવ, કોઈ વાંધો નહીં, કાઢો હાલો બોટલ. યશભાઈ આવી ગયા છે, પેલા પેટ્રોલ નાખી. એટલે આ છે ને પેટ્રોલ ચોરવા વાળો ન હોય, ઓકે, હરી ગઈ હરી ગઈ રહી હોય. આવું બધું બહુ થાય જ્યારે તમે કઈ કે આગળ જતા હોય ને, ત્યારે ચાલુ કેમ ન થાય. મેં કીધું જોયું તો પેટ્રોલ સાફ નથી કરી ઓલા, આજે હું એટલા દીધી કરી બરાબર છે. આમ તો અમારું કંઈ કામ પૈતું નથી, જ્યાં શૂટિંગ કરવા ગયા હતા એ સવારના જોઈ છે. અમે હજી અત્યારે સર્વેસર ચોકમાં યશભાઈને બેલ્ટ લેવાનો હતો, તો સીવા બેલ્ટ કરીને અહીંયા શોપ છે, ત્યાં આગળ આવ્યા હતા બેલ્ટ લેવા, અને હવે જાય છે પાછા ઘરે. નવરા બેઠા જો, નાસ્તો ચાલુ કર્યો છે. આજે સાગરના ઘૂઘરા આમ્રપાલી રોડ ઉપર, બ્રિજ ઉપર જ આવે, આ બ્રિજ છે આમ્રપાલી. આમ આવી ગયો કિશનપરા ચોક, અને અત્યારે અમે આવ્યા છીએ ઘરની નેમ પ્લેટ ચેન્જ કરવા. વર્ષોથી જે હતી મને એમ થાય દિવાળી આવી તો ચેન્જ કરી. ઘૂઘરા મને એટલા ભાવે ને કે વાંચી આવ્યા પછી હવે એમ થાય કે આ સ્વર્ગ મળી ગયું. શૂટિંગ કેન્સલ થયું ને તો એકચ્યુઅલમાં જે કાંઈ બી બીજા કામ હતા એ બતાવવા નીકળ્યા. મેઇન ઇમ્પોર્ટન્ટ કામ હતું મારું સ્વિચ બોર્ડનું. જાવા ટાઈમે દુબઈમાં મને કોઈ નથી રહ્યું, મારું સ્વિચ બોર્ડ છે, મારું ગેમિંગ લેપટોપ છે, બહુ ભારે મળ્યું છે. એનું એડેપ્ટર એ ફાસ્ટ ચાર્જર આવે, એનું ચાર્જિંગ બોર્ડ જે છે એ 15 એમ્પિયરનું છે, નોર્મલ પ્લગમાં ન ચાલે, જે 5 એમ્પિયરના આપણા ઘરે પ્લગ હોય, એટલે એના હાટું સ્પેશિયલ મેં બનાવડાવ્યું હતું. કાંઈ તકલીફ શું હોય છે એમ એ બેનને મારાથી, બસ એ બોર્ડ જ કાઢી લીધું, ખાલી લેપટોપ બેગમાં જ હતું, એટલે સ્પેશિયલ હવે પાછું બનાવડા દીધું છે, હમણાં કલાકમાં રેડી થઈ જશે. પછી બાઇક ઓલું સર્વિસમાં આપ્યું છે, આખું ખરાબ ભર્યું હતું, એટલે
આ બધા કામ અત્યારે પતાવું નેમ પ્લેટ હવે હમણાં થઈ જવા આવશે આ સૌરાષ્ટ્રનું ફેમસ ડ્રિંક કહેવાય ભાઈ સોસિયો ગઈ કાલે રાતે પછી જૂના ફ્રેન્ડ્સ ભેગા થઈ ગયા હતા કેમ કે લોકલ જે ફ્રેન્ડ હતો પાર્થ ઈ બધાનો મ્યુચ્યુઅલ ફ્રેન્ડ છે એટલે અહીંયા શ્રેય સની મારા જે અમુક મિત્રો છે એના માટે મારા માટે ત્યાંથી એને ખજૂરની બધી મોકલાવ્યું હતું એટલે એ બધા કાલે સાંજે પછી વારા ફરતી વારા બધા મિત્રો આવતા હતા એટલે પછી આગળ કંઈ બ્લોક શૂટ નથી કર્યો બધા મિત્રો જ સાથે હતો રાતે પછી 9:30 આવી જમીને સૂઈ ગયો હતો અત્યારે વાગ્યા છે 12 અને હું જાઉં છું મારો ફ્રેન્ડ છે હાર્દિકને ત્યાં અને અમે ત્યાંથી જઈએ છીએ એક કોમ્પ્યુટર જોવા જો પસંદ આવશે તો લઈ લઈશું યશભાઈ માટે સ્પેશિયલ ખર્ચો કરવા જઈએ છીએ જોઈએ હવે ત્યાં જઈને પહેલાં ફટાફટ હું ત્યાં પહોંચી જાઉં આટલી બધી ફેસિલિટી સાથે હોય જ ને ભાઈ તારે વાહ તું દુબઈ રિટર્ન હવે ઓહો અત્યારે સાંજના વાગ્યા છે 7:45 અને ઘણી બધી મહેનત કરી લીધી છે રેન્ડર કાયટા 2-3 આ ભાઈએ મહેનત કરી આ ભાઈએ મહેનત કરી એટલે ફાઇનલી હવે કાલે એક વિડીયો એડિટ કરવાનો છે તો સાચી ખબર પડશે શું રિઝલ્ટ આવે છે બરાબર ને સર સર વાત કરે તો 3 મિસ કોલ આવી ગયો અને પછી આવીને શું કે પાછું હિન્દીમાં જ સમજાવે કે ગુજરાતીમાં નહીં એ વસ્તુ કેટલી વાર બહુ સારી ચા બનાવે આપણે એવું વિચારાય નહીં આપણે લુવાણા છીએ આપણે કોઈને રાજી કરવાના હોય આપણે કઈ એવા વિચાર કરાય આપણે રઘુવંશી રઘુકુળ રીત રઘુકુળ રીત રામ ભગવાને કોઈ નિરણ કર્યા તો કોઈ દી નહીં જિંદગીમાં નહીં પછી આપણે શું કરે રામ ના રોકો હોય એને કઈ ના રે ના જિંદગીમાં આપણે ક્યાં ક્યાં ગજ મારી સંસ્કાર કેવા સરસ માગતા રહ્યા પાસે તારા ભાઈ કે ઘણું નામ કમાણો આવી ગયો ફેમસ થઈ ગયો બધે આવી ગયા મેં કીધું હે સારું થયું તે મને કીધું કીધું મને કહે તારે એ કે સારું નહીં કે મારે સારું છે કીધું જો કીધું મારે કીધું મારા મારા કરતાં મારી બાને સારું વધારે મારી બાને કેવી રીતે સારું હું જો કીધું હું છે ને રૂપિયામાં કમાવું મારો ભાઈ છે ને કીધું એ કીધું 1000 રૂપિયામાં કમાઈ ગયું અને મારી બેન તો અમારી બેન છે ને કીધું એ અમારે બે કરતા ચડાવી કીધું એ પાઉન્ડમાં ડોલરમાં કમાઈ ગયું આ નવું કીધું મને કે એ કેવી રીતે મેં કીધું એ ઓનલાઈન કીધું ન્યુ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ને બધી જગ્યાએ ઓનલાઈન કીધું અત્યારે પાઉન્ડમાં ડોલરમાં પૈસા કમાઈ કીધું તમારે બહુ સારું ગયું
તારું નામ કહી દે. અભીર, અને આ ગાલ ના ગટા ક્યાંથી આવ્યા છે આટલા બધા? અત્યારે હું ઉદયભાઈ ના ઘરે છું, એક રેસીપી વિડીયો શૂટ કરતા હતા, અને આ એમનો ભત્રીજો છે ને, એટલો ગટુડો છે અને આજુબાજુના એરિયામાં બધે છવાયેલો છે, બહુ ક્યુટ છે. કેવડો થયો ઉદયભાઈ? બે વર્ષ તો લાગે, પાંચ વર્ષ. હનુમાન જેવો છો. કન્ટિન્યુ આપણો વિડીયો જોતો હોય છે પાછો. ઉદયભાઈ કયા વિડીયો ફિક્સ છે એના? મને કરદે ને રામ રામ. હાલો, ઘૂઘરા આવી ગયા છે આપડા. માલ ઓછો બનાવ્યો હતો એમાં, કાલે રજા રાખવાની છે, ધોવાનું છે ને. અચ્છા, મોજ આવી ને. કોણ છે વિડીયોમાં? કોણ છે? બા બા આવશે હો વિડીયોમાં પછી. કોના બા? સોરી, જોતો જોતો. સૂર્ય નમસ્કાર કરતો લાગે છે. રોક ના મુશ્કેલ. રાજકોટ આવતા હવે ગરમ ગરમ ઘૂઘરા નો આજે લાભ લઈ જઈ. સાથે સેવ નાખવી તો સેવ હોય છે, થમ્સ અપ હોય છે. બસ 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 બસ. તને દવા મળી ગઈ? થોડીક થોડીક. અત્યારે અહીંયા ઘણી બધી સિરીઝ છે, તમે જુઓ. એમાંથી આપણે જો આ તમે જોવો છો ને, એ લીધી છે 300 રૂપિયા 100 ફૂટના. ધર્મેન્દ્ર રોડ ઉપર જઈએ અત્યારે જોવો તમે, આખી આ માર્કેટ જ છે. લાઇટિંગની, ખાણીપીણીની, તમે જે કહ્યું હોય રાજકોટની મેઇન બજાર કહી શકાય એને. ફરી એક નવી જગ્યા આવ્યા છે, કેટલી બધી લાઇટિંગ છે અહીંયા. સાહેબ છે ને, પૈસા દેતા માર્કેટમાં બધું મળે છે, આપણે જે લઈ આવ્યા અત્યારે. પણ એકચ્યુઅલમાં છે ને, બુદ્ધિ નથી મળતી વેચાતી. આ બધું લઈને એટલે એના માટે બુદ્ધિ વાપરવી પડે છે. માંડમાં ગુચવડો અત્યારે સોલ્વ કર્યો છે, એને સંક્રાંતમાં ઓલા
લૂંટેલી પતંગ ને ઓલા ગુચવણા સોલ કર્યા હોય ને એના માટે આ કામનું છે. એટલે આપણે એમાં તો માસ્ટર હતા. ફાઇનલી હવે જો આપણે ટીંગણી જોઈ કેવું થાય છે લાઇટિંગમાં. આ સ્ટાર છે, આમાં દીવડા હતા. પછી મને એમ થયું દિવાળી પછી કદાચ ભાઈ દીવડા તો કાયમ ન મજા આવે જોવાની, પણ આ હંમેશા સારું લાગે. હંમેશા તો નહીં રાખીએ પણ સારું લાગે ગમે ત્યારે. શું છે? ઓકે, અહીંથી જો એની થીમ આવે છે પોપટ. ઓકે પોપટ, અહીંથી ને જ લંબાચો છે ભાઈ આપણે. સ્ટેબલ મસ્ત લાગશે અહીંયા. શું કહેવાનું થાય ભાઈ? જો આ છે નાઇટ વ્યૂ, મીન્સ કે લાઇટ ઓફ કરી નાખી પછી. આ છે આજનું મારું ભોજન, જે ખમણ ઢોકરાના ઢોકરા હોય, ઢીલો ઢોકરા એ સૌથી મારા પ્રિય છે. અને કાઠિયાવાડમાં એને તેલ જોડે ખાય, સિંગ તેલ લસણ ચટણી. આ હા, આ જુઓ તમે પરફેક્ટ જારી પડી છે. અને આ રીતના જય હિન્દ જય ભારત.